પ્રકરણ સાતમું. હવામાં તરતા સંત નાગેન્દ્રનાથ બહાદુરી. મારા મિત્ર ઉપેન્દ્ર મોહન ચૌધરીએ મને પ્રભાવશાળી વાણીમાં કહ્યું, ગઈકાલે રાત્રે એક સભામાં મેં એક યોગીને જમીનથી કેટલાક ફૂટ ઊંચે હવામાં સ્થિર રહેલા જોયા. મેં તેને ઉત્સાહપૂર્ણ સ્મિત આપ્યું. કદાચ હું તેમનું નામ કહી શકીશ. અપર સર્ક્યુલર રોડવાળા પેલા ભાદુરી મહાશય તો નથી ને? ઉપેન્દ્રએ હકારમાં માથું હલાવ્યું અને પોતે પ્રથમ સંદેશવાહક ન થવા માટે જરા ભોંઠો પડ્યો. સંતો માટેની મારી જિજ્ઞાસા મારા મિત્રમંડળમાં જાણીતી હતી. મને નવો ચીલો ચીંધવામાં તેમને આનંદ આવતો હતો. આ યોગી મારા ઘરની ઘણા જ નજીક રહે છે, આથી હું તેમને ઘણીવાર મળવા જાઉં છું. મારા શબ્દોથી ઉપેન્દ્રના ચહેરા પર તીવ્ર જિજ્ઞાસા તરી આવી અને મેં તેની જિજ્ઞાસામાં વિશ્વાસ પૂર્યો. મેં તેમને અસાધારણ નિપુણતાથી પરાક્રમ કરતા જોયા છે. પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગના વિવિધ પ્રાણાયામો ઉપર તેમણે કુશળતાપૂર્વક પ્રભુત્વ મેળવ્યું છે. એક વખત ભાદુરી મહાશયે મારી સન્મુખ ભસ્ત્રિકા પ્રાણાયામ એટલી વિસ્મયકારક શક્તિથી કરેલો કે જાણે આખા ઓરડામાં ખરેખર વાવાઝોડું આવ્યું હોય તેવું લાગ્યું. પછી તેમણે તે મેઘ ગર્જના જેવો પ્રચંડ શ્વાસ બંધ કરી દીધો અને તેઓ સમાધિની ઉચ્ચ અવસ્થામાં સ્થિત થઈ નિશ્ચલ થઈ ગયા. વાવાઝોડા પછીની શાંતિની આભા અવિસ્મરણીય અને આબેહૂબ હતી. મેં સાંભળ્યું છે કે સંત કદી ઘર છોડતા જ નથી, ઉપેન્દ્રના ધ્વનિમાં નજીવી અવિશ્વસનીયતા હતી. હા, એ બિલકુલ સાચું છે. છેલ્લા 20 વર્ષથી તેઓ ઘરમાં જ રહ્યા છે. આપણા પવિત્ર મહોત્સવો વખતે જ પોતે લાદેલા નિયમને થોડો હળવો કરી તેઓ વધુમાં વધુ માત્ર તેમની આગલી બાજુની પરસાળ સુધી જ જાય છે. ભિક્ષુકો ત્યાં એકઠા થાય છે કારણ કે સંત ભાદુરી મહાશય તેમના કોમળ અંતઃકરણ માટે જાણીતા છે. ગુરુત્વાકર્ષણનો નિયમ તોડીને તેઓ હવામાં શી રીતે રહી શકે છે? ચોક્કસ પ્રકારના પ્રાણાયામોના અભ્યાસથી યોગીનું શરીર સ્થૂળતા છોડી દે છે, પછી તે હવામાં તરે છે અથવા તો કૂદતા દેડકાની માફક કૂદી શકે છે. સંતો કે જેઓ પદ્ધતિપૂર્વકની યોગ પ્રક્રિયા કરતા નથી તેઓ પણ ઈશ્વર ભક્તિની તલ્લીનતામાં હવામાં તરતા જણાયા છે. આ ઋષિ વિશે હું વિશેષ જાણવા ઈચ્છું છું. તમે તેમની સાંજની સભાઓમાં જાઓ છો? ઉપેન્દ્રની આંખો જિજ્ઞાસાથી ચળકતી હતી. હા, હું ઘણીવાર જાઉં છું. એમના જ્ઞાનમાં રહેલો વિનોદ મને ખૂબ આનંદ આપે છે. કોઈ કોઈ વખત મારું લાંબુ અટ્ટહાસ્ય સભાની ગંભીરતાનો ભંગ કરે છે. સંત નારાજ થતા નથી, પરંતુ તેમના શિષ્યોને આ ખૂંચતું લાગે છે. તે દિવસે બપોરે શાળામાંથી મારા ઘરે જતા રસ્તામાં ભાદુરી મહાશયનો આશ્રમ આવ્યો અને મેં તેમની મુલાકાતે જવાનું નક્કી કર્યું. યોગી સામાન્ય જનતાથી હંમેશા દૂર જ રહેતા હતા. એકાદ શિષ્ય ભોંયતળીએ રહીને ગુરુના એકાંતનું રક્ષણ કરતો હતો. શિષ્ય શિસ્ત જાળવવામાં ઘણો કડક હતો. રાબેતા મુજબ તેણે મારી પાસેથી જાણવા માગ્યું કે મારી મુલાકાત પૂર્વ નિયોજિત છે કે કેમ. બરાબર એ જ સમયે મને તરત જ બહાર કાઢી મૂકે તે પહેલાં તેના ગુરુજી મને બચાવવા ત્યાં આવી પહોંચ્યા. મુકુંદને જ્યારે આવવાની ઈચ્છા થાય ત્યારે આવવા દેવો, સંતની આંખો ચમકી તેમણે કહ્યું. મારો એકાંતનો નિયમ મારી પોતાની સુવિધા માટે નથી બનાવ્યો, પરંતુ લોકોની સુવિધા માટે છે. સંસારી મનુષ્યોને તેમના માયાવી ખ્યાલો ભાંગીને ભૂક્કા થાય તેવી નિખાલસતા અને પ્રામાણિકતા ગમતી નથી. સંતો માત્ર વિરલ જ નથી, પરંતુ અસ્વસ્થ કરનારા પણ હોય છે. શાસ્ત્રોમાં પણ ઘણીવાર તેઓ મૂંઝવણમાં મૂકનારા જ જણાય છે. હું ભાદુરી મહાશયની પાછળ પાછળ તેમના અત્યંત સાદગી ભર્યા નિવાસસ્થાનના સૌથી ઉપરના માળે ગયો, જ્યાંથી તેઓ ભાગ્યે જ બહાર નીકળતા હતા. સિદ્ધ પુરુષો સામાન્ય રીતે સંસારમાં તીવ્ર ગતિથી ચાલતી અને નિત્ય બદલાતી પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરે છે.
જ્યાં સુધી તેઓનું ધ્યાન યુગ યુગાંતરોના કાલવિજયી સત્યો પર કેન્દ્રિત ન થાય. સંતના સમકાલીનો માત્ર સંકુચિત વર્તમાન પૂરતા જ સીમિત નથી હોતા. મહર્ષિ, મારી જાણ પ્રમાણે આપ જ પ્રથમ એવા યોગી છો જે હંમેશા ઘરની અંદર જ રહેતા હોય. ઈશ્વર પોતાના સંતોને ક્યારેક આવા અણધારેલા ભૂમિસ્થાને ગોઠવી દે છે, રખેને આપણે તેઓને એક નિયમમાં બંધાયેલ રૂપે જ વિચારી લઈએ. સંતે પોતાના સ્ફૂર્તિમાન શરીરને પદ્માસનમાં સ્થિર કર્યું. 7 દાયકા વટાવી ગયેલ હોવા છતાં ઉંમર અથવા બેઠાડું જીવનના કોઈ અણગમતા લક્ષણો તેમનામાં દેખાતા નહોતા. ખડતલ અને સીધા સોટા જેવા તેઓ બધી રીતે આદર્શ હતા. પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે તેમનું મુખારવિંદ ઋષિનું હતું. ઉદાર મનના અને લાંબી દાઢીવાળા તેઓ હંમેશા પોતાની શાંત આંખો બ્રહ્મની સર્વવ્યાપકતા પર જ એકાગ્ર કરી દ્રઢતાથી ટટ્ટાર જ બેસતા. સંત અને હું બંને ધ્યાનમય સ્થિતિમાં લીન થઈ ગયા. તેમણે 1 કલાક પછી મને કોમળ સ્વરે જગાડ્યો. તું ઘણીવાર ધ્યાનમાં બેસે છે, પરંતુ તને અનુભવ ઈશ્વરનું ખરેખરું વાસ્તવિક દર્શન થાય છે? તેઓ મને ધ્યાન કરતા ઈશ્વરને વધારે પ્રેમ કરવાનું યાદ કરાવી રહ્યા હતા. તું પ્રક્રિયાને ધ્યેય માની લેવાની ભૂલ કરીશ નહીં. તેઓએ મને કેટલીક કેરીઓ ખાવા આપી. તેમના ગંભીર સ્વભાવમાં રહેલો હાસ્ય વિનોદ મને આનંદિત કરી ગયો. તેમણે ટકોર કરી, સામાન્ય રીતે લોકોને ધ્યાન યોગ ઈશ્વર સાથેનું ઐક્ય કરતા જલપાન યોગ આહાર સાથેનું ઐક્યમાં વિશેષ રૂચિ હોય છે. તેઓ શ્રીની આ યૌગિક શબ્દ ચાતુરી મને અટ્ટહાસ્ય કરાવી ગઈ. તારું હાસ્ય કેટલું મધુર છે, તેમની દ્રષ્ટિમાં પ્રેમની છાંટ દેખાય. તેમનો પોતાનો ચહેરો હંમેશા ગંભીર રહેતો, તેમ છતાં તેમાં દિવ્ય સ્મિતનો સૂક્ષ્મ સ્પર્શ રહેતો. તેમના મોટા કમળ સમાન નેત્રોમાં દિવ્ય હાસ્ય છુપાયેલું રહેતું. તે પત્રો દૂર અમેરિકાથી આવે છે. ઋષિએ ટેબલ ઉપર પડેલા અનેક જાડા પરબીડિયા તરફ અંગુલી નિર્દેશ કર્યો. ત્યાંની કેટલીક સંસ્થાઓ કે જેના સભ્યો યોગમાં રસ ધરાવે છે, તેમની સાથે હું પત્ર વ્યવહાર કરું છું. તેઓ કોલંબસ કરતાં દિશાની વધુ સારી સમજ સાથે ભારતને નવેસરથી શોધી રહ્યા છે. તેમને મદદ કરતાં મને ઘણી ખુશી થાય છે. સૂર્યપ્રકાશની જેમ યોગનું જ્ઞાન જે તેને પ્રાપ્ત કરવા ઈચ્છુક છે એ સર્વે માટે નિઃશુલ્ક છે. માનવીની મુક્તિ માટે ઋષિઓએ જેને આવશ્યક સમજ્યા છે તેને પશ્ચિમને ખાતર જરાય હળવું કરવાની કે તેમાં ભેળસેળ કરવાની આવશ્યકતા નથી. બહારના અનુભવોમાં ભિન્નતા હોવા છતાં આત્માના ઐક્યને લીધે શિસ્તબદ્ધ યોગની કોઈ ચોક્કસ પદ્ધતિનો અભ્યાસ કરવામાં ના આવે તો પશ્ચિમ કે પૂર્વ વિકાસ સાધી શકશે નહીં. સંતે મને તેમના પ્રશાંત નેત્રોથી પકડી રાખ્યો. તે સમયે મને ખ્યાલ આવ્યો નહીં કે તેમની વાણી દ્વારા ગૂઢ ભવિષ્ય માર્ગદર્શન કરાઈ રહ્યું હતું. તે માત્ર ત્યારે જ, જ્યારે હું આ શબ્દો અંકિત કરી રહ્યો છું, ત્યારે જ એમણે મને પ્રસંગોપાત જે સૂચનો કરેલા તેના પૂર્ણ અર્થની સમજ પડે છે કે કોઈક દિવસ હું ભારતનો ઉપદેશ અમેરિકા લઈ જઈશ. મહર્ષિ, હું ઈચ્છું છું કે જગતના કલ્યાણ માટે તમે યોગ વિશે એક પુસ્તક લખો. હું શિષ્યોને કેળવી રહ્યો છું. તેઓ અને તેમના પછીના વિદ્યાર્થીઓ જીવંત ગ્રંથો હશે. કાળના નૈસર્ગિક ક્ષય અને ટીકાકારોના કૃત્રિમ અર્થઘટનોની સામે તેઓ પુરાવા જેવા હશે. સાંજે એમના શિષ્યો આવ્યા ત્યાં સુધી હું યોગીની સાથે એકલો જ હતો. ભાદુરી મહાશયે પોતાનું એક અપૂર્વ પ્રવચન શરૂ કર્યું. પાણીના શાંત પૂરની જેમ તેમણે શ્રોતાઓના માનસિક કચરાને સાફ કરી તેઓને ઈશ્વરાભિમુખ બનાવ્યા. અસ્ખલિત શુદ્ધ બંગાળીમાં તેમણે સચોટ દ્રષ્ટાંતો આપ્યા હતા.
એ સાંજે બહાદુરી મહાશયે મધ્યયુગની રાજપૂત રાજકુમારી મીરાબાઈના જીવનને લગતા તત્વજ્ઞાનના અનેક મુદ્દાઓ ઉપર વિવરણ કર્યું કે જેમણે સંતોના સત્સંગ માટે પોતાના રજવાડી જીવનનો ત્યાગ કર્યો હતો. સનાતન ગોસ્વામી નામના એક મહાન સંન્યાસીએ મીરા એક સ્ત્રી હોવાથી તેને મળવાનો ઇનકાર કર્યો હતો. મીરાબાઈએ આપેલ સચોટ પ્રત્યુત્તરને લીધે સંતને નમ્રતાપૂર્વક તેમના પગે પડવું પડ્યું હતું. તેમણે કહેવડાવ્યું હતું, ગુરુજીને કહેજો કે આ વિશ્વમાં ઈશ્વર સિવાય બીજો કોઈ પુરુષ છે તેવું હું જાણતી જ નથી. શું આપણે બધા તેની સમક્ષ સ્ત્રીઓ નથી? શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે ઈશ્વર એટલે એકમાત્ર સ્વતઃ સિદ્ધ સર્જક તત્વ, તેની સૃષ્ટિ એટલે નિષ્ક્રિય માયા સિવાય બીજું કંઈ જ નહીં. મીરાબાઈએ ઘણા ઉર્મી કાવ્યો રચ્યા છે જે હજુ પણ ભારતમાં બહુમૂલ્ય ખજાના તરીકે સંગ્રહાયેલ છે. હું અહીં તેમાંના એકનું ભાષાંતર કરું છું. સ્નાન કર્યાથી હરી મળે તો માછલી બનું સાગરની, બકરી બનું જો કંદમૂળ ખાધે ભનક મળે નાગરની, તુલસી માળા ફેરવું હરનિશ ભારી જપન રીઝે નંદલાલા, પથ્થર પૂજે ગિરધર રાજી પ્રીતે પૂજું હિમાલા, પય પીધાથી એ માને તો છોરા વછોરા પામે, પત્ની ત્યાગે જો હરી રાચે તો વ્યંઢળ થઈ થઈ નાચે. મીરા કહે, હું કશું તે બીજું ન જાણું, પ્રેમ પદાર્થ વિન ગિરધર નવ પામું. બહાદુરી મહાશય જ્યારે યોગાસનમાં બેસતા ત્યારે ઘણા વિદ્યાર્થીઓ તેમની બાજુમાં પડેલી તેમની મોજડીમાં રૂપિયા મૂકી જતા. ભારતીય પ્રણાલિકા પ્રમાણે આ આદરણીય દક્ષિણા એમ સૂચવે છે કે શિષ્ય પોતાની ભૌતિક સંપત્તિ ગુરુના ચરણે ધરી દે છે. આવા કૃતજ્ઞતાયુક્ત મિત્રોના સ્વરૂપમાં ઈશ્વર જ પોતાના ભક્તોની સંભાળ રાખે છે. ગુરુદેવ, આપ અદ્ભુત છો. વિદાય લેતી વખતે એક વિદ્યાર્થી ભક્તિપૂર્ણ દ્રષ્ટિથી આ આદરણીય સંત તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યો. આપે ઈશ્વરને મેળવવા માટે અને અમને જ્ઞાન આપવા માટે સંપત્તિ અને સુવિધાઓનો ત્યાગ કર્યો છે. એ જાણીતી હકીકત હતી કે ભાદુરી મહાશયે તેમની પ્રારંભિક બાલ્યાવસ્થામાં જ જ્યારે દ્રઢતાથી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે જ તેમણે પોતાની મોટી કૌટુંબિક સંપત્તિનો ત્યાગ કર્યો હતો. સંતે મીઠો ઠપકો આપતા કહ્યું, તું હકીકતની ઉલટી રજૂઆત કરે છે. શાશ્વત પરમાનંદના વૈશ્વિક સામ્રાજ્ય માટે મેં તો માત્ર થોડાક નજીવા રૂપિયા અને થોડોક તુચ્છ આનંદ છોડ્યો છે, તો પછી મેં આમાં શું મોટું ત્યજ્યું છે? ખજાનાને વહેંચવાના આનંદને હું જાણું છું, શું તે ત્યાગ છે? સંકુચિત દ્રષ્ટિના સંસારી લોકો જ ખરા ત્યાગી છે. તેઓ થોડાક ક્ષુદ્ર પાર્થિવ રમકડાઓ માટે આ અદ્વિતીય દિવ્ય સંપત્તિનો ત્યાગ કરે છે. ત્યાગના પરસ્પર વિરોધી ખ્યાલથી મને રમૂજ થઈ. એક કે જે કુબેરનું ઐશ્વર્ય કોઈ પણ સંત ભિક્ષુકના મસ્તિષ્ક પર અર્પિત થાય છે, જ્યારે બીજામાં અહંકારી કરોડપતિઓને અનાયાસે જ બેભાન હાલતમાં હોય એવા શહીદોમાં પરિવર્તિત કરી દેવાય છે. ઉપસંહારમાં કહેવાયેલા ગુરુજીના આ શબ્દો તેમની શ્રદ્ધાને સ્વાનુભવની આસ્થામાં મૂકે છે. કોઈ પણ વીમા કંપની કરતાં ઈશ્વરીય યોજના આપણા ભવિષ્યની વધારે ડાપણભરી વ્યવસ્થા કરે છે. દુનિયા બાહ્ય સલામતીમાં વિશ્વાસ રાખનારા ચિંતાતુરોથી ભરેલી છે. તેમના કટુ વિચારો તેમના કપાળ પર અંકિત થયેલા ઘાવ જેવા છે. જેણે આપણા પ્રથમ શ્વાસ સાથે જ આપણને હવા અને દૂધ આપ્યા તેના ભક્તોને રોજે રોજ શું આપવું તે બરાબર જાણે છે. મેં શાળા સમય પછી આ સંતના નિવાસસ્થાને જવાની યાત્રા ચાલુ રાખી. મૂક ઉત્સાહથી સ્વાનુભવ મેળવવામાં તેમણે મને મદદ કરી. એક દિવસ તેઓ મારા ઘરથી દૂર રામમોહન રાય રોડ પર રહેવા ચાલ્યા ગયા. તેમના પ્રેમાળ શિષ્યોએ તેમના માટે એક નવો મઠ બાંધી આપ્યો અને તેને નાગેન્દ્ર મઠ નામ આપ્યું.
જોકે આ વાત અત્યારે કહેવામાં હું કેટલાય વર્ષો આગળ ચાલ્યો જાઉં છું, તેમ છતાં ભાદુરી મહાશયે મને જે છેલ્લા શબ્દો કહ્યા હતા તેનું હું અહીં પુનરાવર્તન કરીશ. પશ્ચિમ તરફનું પ્રયાણ કરતા પહેલાં મેં તેમને શોધી કાઢેલા અને તેમના તરફથી વિદાય આશીર્વાદ માટે મેં તેમને પૂજ્ય ભાવથી પ્રણામ કરેલા. બેટા, અમેરિકા જા, ભારતનું પ્રાચીન ગૌરવ ઢાલ તરીકે રાખજે. વિજય તારા લલાટે લખાયેલ છે. દૂર દેશની એ ઉમદા ગુણલક્ષણવાળી પ્રજા તારો સત્કાર કરશે.